48 થી 50 સુધીની સંખ્યાઓ। નમસ્તે મિત્રો, અગાઉના વિડિયોમાં આપણે 41 થી 45 સુધીની સંખ્યાઓ તથા તે સંખ્યાઓને એકમ અને દશક સ્વરૂપે વાંચતા શીખ્યા। આ વિડિયોમાં આપણે 41 થી 45 સુધીની સંખ્યાઓને એકમ અને દશક સ્વરૂપે વાંચવાના કેટલાક બીજા રસપ્રદ ઉદાહરણ જોઈશું અને 46 થી 50 સુધીની સંખ્યાઓ વિશે જાણીશું। આજે પિંકી અને છોટુ ખૂબ જ ખુશ છે। આજે સાંજે તેમને તેમના મિત્ર સોનુના જન્મદિવસના પ્રસંગમાં જવાનું છે। તે બજારમાંથી રંગબેરંગી તારા લઈને આવ્યા છે। આ તારાઓમાંથી તે સોનુના જન્મદિવસ પર એક કાર્ડ શણગારવાના છે। પિંકી, આ પેકેટમાં તો ઘણા બધા તારા લાગે છે। છોટુ, આવો આપણે આ તારાઓને ગણી લઈએ। મેં આ તારાઓને 10-10 ના ચાર જૂથમાં વહેંચી દીધા છે। આનો અર્થ 10, 20, 30 અને 40, તો કુલ મળીને થયા 40 તારા। અને હવે કેટલા તારા બાકી રહ્યા છે છોટુ? હવે બાકી રહ્યા છે 7 તારા, આનો અર્થ 40 તારા, અને 7 તારા બીજા, તો થઈ ગયા 41, 42, 43, 44, 45, 46, 47, 48, કુલ મળીને થઈ ગયા 47 તારા। સાચું ને પિંકી? હા છોટુ, આનો અર્થ આપણી જોડે છે 4 દશક અને બીજા 7 એકમ। ચાલો આ તારાઓથી આપણે હવે જન્મદિવસ માટે કાર્ડ શણગારીએ। આજે છોટુના ઘરે ઘણા મહેમાન આવવાના છે। છોટુની મમ્મીએ છોટુને કબાટમાંથી મહેમાન માટે 50 ચમચી લાવવા મોકલ્યો છે। પિંકી, ચાલો આપણે કબાટમાંથી મહેમાનો માટે ચમચીઓ લઈને આવીએ। છોટુ, 50 ચમચી ગણવામાં તો ઘણો સમય લાગશે। ના પિંકી, જો આ રહ્યા 10-10 ચમચીના ચાર જૂથ। બાળકો, શું તમે જણાવી શકો કે છોટુ અને પિંકીને કેટલી ચમચી મળી છે? આવો જોઈએ। અત્યારે આપણને મળ્યા છે 10-10 ના ચાર જૂથ, તો થઈ ગઈ 40 ચમચી। આપણે બીજી કેટલી ચમચી જોઈએ છોટુ? આપણને જોઈએ છે કુલ 50 ચમચી, આનો અર્થ 10-10 ચમચીઓના 5 જૂથ, અને હજુ તો 4 જૂથ થયા, આનો અર્થ આપણને 1-10 નું જૂથ બીજું જોઈએ। આવો છોટુ, આપણે ચમચીઓ ગણી લઈએ। આ થઈ ગઈ 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 50, તો આ થઈ ગયા 10-10 ના 5 જૂથ, આનો અર્થ 50 ચમચી। ચાલો પિંકી, હવે મમ્મીને ચમચીઓ આપી આવીએ। બાળકો, તમે જોયું પિંકી અને છોટુ પાસે હતા 47 તારા અને 50 ચમચી। શું તમે જણાવી શકો કે એમાં કેટલા એકમ અને કેટલા દશક છે? આવો જોઈએ। 47 માં છે 4 દશક અને 7 એકમ, અને 50 માં છે ફક્ત 5 દશક, 50 માં એક પણ એકમ નથી, એટલે કે 0 એકમ। બાળકો, આજ માટે બસ આટલું જ। આ વિડિયોમાં આપણે 41 થી 50 સુધીની સંખ્યાઓ તથા તે સંખ્યાઓને એકમ અને દશક સ્વરૂપે વાંચવાના કેટલાક રસપ્રદ ઉદાહરણ જોયા। આગળના વિડિયોમાં આપણે 41 થી 50 સુધીની સંખ્યાઓના કેટલાક બીજા રસપ્રદ ઉદાહરણ જોઈશું અને કેટલીક સામાન્ય ભૂલો વિશે જાણીશું જે ન કરવી જોઈએ। ત્યાર સુધી આવજો બાળકો।